નમસ્કાર ગુજરાત તકના સાથે હું છું હાલ ગુજરાતની અંદર જે પ્રમાણે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો કહી રહ્યા હતા તે પ્રમાણે ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ ગઈ છે આ ગુજરાતની અંદર વરસાદ ક્યાં કેટલો પડશે અત્યારે વાત કરીએ આજે તારીખ થઈ છે ચોવીસ અને ચોવીસ તારીખની અંદર સવારથી જ મેઘરાજા અને જિલ્લા ઉપર મહેરબાન થઈ ગયા છે ગુજરાતનો આ નકશો છે જેની અંદર તમે જોઈ શકો છો કે સૌથી વધારે વરસાદી સિસ્ટમ અત્યારે છૂટી છવાય વરસાદી સિસ્ટમ હોય પરંતુ વરસાદી સિસ્ટમ સક્રિય હોય તેવું દેખાઈ રહ્યું છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે ભયંકર તીવ્રતા સાથે વરસાદી માહોલ જામી ગયો છે એટલે કે હવે ગુજરાતની અંદર ફરી વખત મેઘરાજા પોતાનો તાંડવ કરવા માટે તૈયાર છે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો કચ્છ જિલ્લા ઉપર અમદાવાદ ઉપર ભયંકર વરસાદ હોય તેવી સિસ્ટમ એક ગુજરાત તરફથી પસાર થવાની છે જે રાજસ્થાન મધ્યપ્રદેશથી આવશે અને ગુજરાતના અરેબિયન સીમાં તે જવાની છે તે પણ એક વખત આપણે એનો ફ્લો જોઈ લઈએ કે કેવી રીતના ચાલશે સિસ્ટમ તો તમે જોઈ શકો છો કે અત્યારે જે પ્રમાણે સિસ્ટમ છે એ આવે છે ધીમે ધીમે અમદાવાદ મહેસાણા પાટણ થઈ અને સૌરાષ્ટ્રની અંદર આ સિસ્ટમ સક્રિય દેખાય છે વડોદરા બાદ ધીમે ધીમે કરીએ આગળ જશે ને જેમ જેમ છવ્વીસ તારીખ નજીક આવશે તેમ તેમ આ સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરવાની છે તે રીતના અત્યારે ગુજરાતમાં તમે છવ્વીસ તારીખે જોઈ શકો છો તો કચ્છ જિલ્લો હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના ખાસ કરીને વાત કરીએ સૌરાષ્ટ્રની તો દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના આપણે ગીર સોમનાથ હોય મોરબી હોય સુરેન્દ્રનગર અને ખાસ કરીને અમરેલી અને ભાવનગર જિલ્લા ઉપર સૌથી વધારે ખતરો દેખાઈ રહ્યો છે આ બધા વચ્ચે અત્યારે વરસાદની ધીમી ધારે શરૂઆત થઈ ગઈ છે જે પ્રમાણે નિષ્ણાતો કહી રહ્યા હતા તે પ્રમાણે હવે ધીમે ધીમે વરસાદી સિસ્ટમ પણ આગળ આવશે અને ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજા મહેરબાન થશે તેવી શક્યતાઓ છે તમારા જિલ્લાની અંદર કે તમારા તાલુકાની અંદર વરસાદ છે કે નહીં મને કોમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો ને મને આપશો રજા નમસ્કાર